નમસ્કાર વિદ્યાર્થીઓ કેમ છો આશા રાખું આપ સૌ મજામાં હશો ચેપ્ટર નંબર 12 લેક્ચર નંબર 3 જેમાં ટોપિક નંબર 12.2 સાથે સંકળાયેલા બે મુદ્દાઓ જે બાકી હતા એ આપણે પૂરા કરીશું ટોપિક નંબર 12.2.3 12.2.4 જુદી જુદી પરિસ્થિતિમાં ગોઠવેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર એના વડે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય છે એની સમજૂતી માટે આપણે સૌથી પહેલા બાર point બે point ત્રણ વર્તુળાકાર લૂપ હોય તો એમાંથી વહેતા પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવી છે તો વર્તુળાકાર લૂપ આકૃતિ દ્વારા અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો વર્તુળાકાર લૂપ આપણે દોરીએ અને એક એક મુદ્દાને આપણે અહીંયા ટેલી કરીને સમજવાનો પ્રયત્ન કરીએ ધારો કે આ કોઈ એક વર્તુળાકાર લૂપ છે અને પ્રોપર સમજાય એ દર્શાવવા માટે હું આવી રીતે દોરવા આ વર્તુળાકાર લૂપ એક એક મુદ્દા જોઈએ અને આકૃતિમાં ટેલી કરીએ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે આગળનો જે ટોપિક પૂરો કર્યો એનો રેફરન્સ છે ત્યાંથી ચાલુ કર્યું ચુંબકીય ક્ષેત્ર તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે ત્યાં આપણે બે મુદ્દાઓ આવા સાબિત કર્યા હતા કે ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને બીજો મુદ્દો એ સાબિત કર્યો તો કે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત પ્રવાહના સમ પ્રમાણમાં હોય છે એ જ વાત ફરી અહીંયા રિપીટ કરીશ તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ એટલે આ વર્તુળાકાર ગોઠવેલી છે ને લૂપ કહેવાય એની આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ કેન્દ્રિત વર્તુળો એટલે શું તો કે હું જો આ સુરેખ પ્રવાહ ધારિત તારવાળો ટોપિક યાદ કરાવું તો એમાં આપણે આવું દર્શાવ્યું હતું કે ભાઈ આ તાર છે ને એમાં પ્રવાહ વહે છે તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે આજુબાજુ આવા વર્તુળો દર્શાવ્યા હતા આ વર્તુળો દર્શાવ્યા હતા આ રીતે તાર હોય ને અંગૂઠો રાખીએ તો આંગળીઓ જે દિશામાં વીંટળાય એ ચુંબકીય ક્ષેત્ર રેખા દર્શાવે એ વર્તુળો ચુંબકીય ક્ષેત્ર રેખા એની વાત કરી છે એની સાઈઝ દૂર જતા મોટી ને મોટી થતી જાય એટલે ધારો કે તમે અહીંયા ઓબ્ઝર્વેશન ચાલુ કરો છો તો અહીંયા તમે જો આ બિંદુનું ઓબ્ઝર્વેશન કરો છો તો અહીંયા વર્તુળો દોરો તો આવા ઘણા બધા વર્તુળો દોરી શકાય જેમ જેમ તમે તારથી દૂર જતા જાવ એમ વર્તુળની સાઈઝ મોટી થતી જાય વર્તુળની સાઈઝ મોટી થતી જાય ધારો કે આ તમને લૂપ દેખાય છે તો આ કેવી રીતે દોર્યા છે દ્રિપરિમાણમાં દર્શાવવાની જો પરિસ્થિતિ સમજાવું તો આ રીતે છે અને એને વર્તુળો દોરીએ તો એ તારને આ રીતે દોરી શકાય એ વર્તુળો છે એ મોટા થતા જાય છે અને આ લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ લૂપનું કેન્દ્ર એટલે આ વિસ્તાર થાય કેન્દ્ર પાસે પહોંચીએ તો આવા ઘણા બધા વર્તુળો દોરો આવા ઘણા બધા વર્તુળો દોરો તો શું થાય છે લગભગ લગભગ સુરેખ થાય સુરેખ થાય છે એટલે જો પેલા મણા કેવું હતું તો કે આટલો જ ભાગ હું દર્શાવું તો પેલા આટલું બધું વળેલું હતું પછી થોડું ઓછું વળેલું થઈ ગયું પછી એનાથી ઓછું વળેલું પછી સાવ ઓછું અને પછી લગભગ સુરેખ લખવામાં વળાંક છે વક્રતા છે જેમ અહીંથી આ બાજુ જતા જાવ છું એમ ઘટતી જાય છે આ લગભગ 100% નહીં લગભગ સીધો લીટો થઈ જાય છે લગભગ સીધો લીટો છે એ આકૃતિમાં આપણે જોવા મળે છે તો એ વાતને એ દર્શાવી કે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે શું થાય છે ચાપ કેવી થાય છે લગભગ સુરેખ થઈ જાય છે વિદ્યુત પ્રવાહ ધારી તારના દરેક બિંદુએ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપના કેન્દ્ર પાસે સીધી દેખાય છે તો આપણે અહીંયા એક જગ્યાએ દોર્યું એક જગ્યાએ નહીં બધી જગ્યાએ દોરી શકાય આ બાજુ દોરી શકાય ધારો કે અહીંયા હું દોરવાનું ચાલુ કરું તો આ પ્રમાણે દોરી શકાય આ દોર્યું આ દોર્યું આવી બધી સ્થિતિઓ દોરી શકાય તો એ બધી સ્થિતિઓને આપણે દોરીએ તો અહીંયા જે કેન્દ્ર પાસે ભેગા થાય આ જે વિસ્તાર છે એ કયું છે તો કે આ કેન્દ્ર છે કેન્દ્ર પાસે આવું બધુંય ભેગું થઈ જાય લગભગ સીધી લીટી થાય લગભગ સીધી લીટી થાય એટલે જો હું અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું તો આ કેવું લાગે લાગે તો કે આ આ આ એવું જે કેન્દ્રનો ભાગ છે ને ત્યાં કેન્દ્ર છે આ કેન્દ્ર છે ફરી પાછી હું લૂપ અહીંયા દોરી નાખું આ લૂપ છે આ લૂપ છે તો એ દરેક વડે દરેક વડે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એમ દોરવા જાય ને તો આ રીતે બધાયને ક્ષેત્ર રેખા લાગે ક્યાં તો કે ખાલી અંદર આપણે હવે આ બાર શું છે એ ચિંતા નથી કરવાની અંદર કેટલો ભાગ લાગે તો કે અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા લગભગ સીધી લાગે સો ટકા નહીં લગભગ કેન્દ્ર પાસે સીધી રેખા દેખાય છે આગળ વાત કરીએ જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ અને એ હકીકતને ચકાસીએ તો પણ ખબર પડી જાય કઈ રીતે જમણા હાથના નિયમનો ઉપયોગ કરવાની વાત કરી છે તો કે એ પણ જોઈએ તો કે ફરી પાછું તાર દોરું આ તાર છે આ છે અને ધારો કે આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ વહે છે તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે આ દિશામાં એ દિશામાં જમણા હાથનો નિયમ જમણા હાથનો નિયમ અહીંયા વિદ્યુત પ્રવાહ વર્તુળાકાર છે આપણા જમણા હાથ સાથે બે બાબતો સંકળાયેલી છે અંગૂઠો સીધો છે અંગૂઠો સુરેખ છે અને આંગળીઓ છે એ વડેલી છે તો એવું જરૂરી નથી કે અંગૂઠો જ પ્રવાહમાં હોય આંગળીઓ પણ પ્રવાહ હોય તમારે માત્ર એ ઓબ્ઝર્વ કરવાનું કે વિદ્યુત પ્રવાહ ને આંગળીને ગોળ ગોળ વિટાડી દો તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે અંગૂઠાની દિશામાં તો આ કેસમાં તમે જે આકૃતિ દોરી ને એમાં ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે તો કે ઉપરની દિશામાં એટલે કે અંગૂઠાની દિશામાં મળે ધારો કે આ રિંગ છે એ એકજેટ આમ તમારી સામે મૂકેલી હોય તો કેવી રીતે દોરાય તો કે સમજાવવાનો પ્રયત્ન કરું આ રીતે રિંગ છે અને પ્રવાહ વહે છે તો ઈ જ દિશામાં હું મારી આંગળી જમણા હાથની મીટાડું તો અંગૂઠો બહાર આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર આવે હવે દોરવું કેમ દોરી ન શકાય એટલે માત્ર શાબ્દિક રીતે લખી નાખું કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે તો કે ચુંબકીય ક્ષેત્ર આ બોર્ડ છે બોર્ડ અથવા પૃષ્ઠ પૃષ્ઠ એટલે આપણું નોટબુકનું પાનું એને લંબ કઈ દિશામાં તો તો કે આપણો અંગૂઠો બહાર 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 આવતો તરફ તરફ બોર્ડ અથવા લંબ જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરી ની ચકાસણી કરી શકીએ કે તારનો દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોય છે ને ધારો કે અહીંયા દર્શાવવું આ એક જ દિશામાં હોય સેજ સેજ વાંકી વળી ગયેલી હોય પણ ઓલમોસ્ટ બધી ઉપર જતી હોય તો બધી ઉપર જશે જો નીચે જતી હોય તો બધી નીચે જશે થોડીક ઉપર ને થોડીક નીચે એવું નહીં કે બધી ઉપર કે બધી નીચે કહેવાનો અર્થ બધી એક જ દિશામાં ફાળો આપે છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે આ તો આપણે જે આગળ સાબિત કર્યું તો એ જ કિસ્સો છે તો અહીંયા એ જ બાબતની હું નોંધ લખું તો ફરી પાછી વાત કરી કે બી ચલે છે આ સમપ્રમાણમાં છે જો લૂપ ને એ નાટા હોય એટલે આપણે એક વખત રીંગ નથી રાખી એક લૂપ રાખી ત્યાં બીજી રાખી ત્યાં ત્રીજી રાખી ત્યાં ચોથી રાખી તો શું થાય તો કે અહીંયા આકૃતિ દ્વારા હું સમજાવું આકૃતિ દ્વારા હું સમજાવું કે ભાઈ એક લૂપ આ રીતે હતી અને એનું ચુંબકીય ક્ષેત્ર મને મળતું હતું આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળતું હતું હવે ત્યાં હું હજી એક લૂપ ગોઠવી દઉં હજી એક લૂપ ગોઠવી દઉં તો એનુંય ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં હોય તો આ બી વન કહ આ બી કવ તો આ બધાય એક જ દિશામાં છે એક જ દિશામાં હોય તો શું થાય તો કે પ્રવાહની વિદ્યુત પ્રવાહની દિશા સમાન તો ઉદ્ભવતા ક્ષેત્રોનું શું થાય સરવાળો થાય હવે સરવાળો થાય એમાં શું થાય તો કે આવી એક રીંગ બે રીંગ ત્રણ ચાર પાંચ આવી ઘણી બધી ગોઠવી દઉં તો એક રીંગ વડે બી ઉદ્ભવતું હોય તો બે રીંગ વડે ટુ બી ત્રણ રીંગ વડે થ્રી બી ચાર રીંગ વડે ફાઈવ બી કેટલી છે ખબર નથી તો કે લ્યો એન વખત તમે લૂપ મૂકી દયો તો ગુણ્યા એન બરાબર કેવાનો અર્થ જો એક જ લૂપ હોય એક લૂપ હોય નું એનું ચુંબકીય ક્ષેત્ર બી હોય એક લૂપ નું ચુંબકીય ક્ષેત્ર b હોય તો આવી n લૂપ લઈ લ્યો ઘણી બધી લૂપ લઈ લ્યો તો b એક નું હતું અહીંયા n લૂપ છે તો n ગુણ્યા b n ગણું થઈ જાય તો કહેવાનો અર્થ શું છે તો કે લૂપ ની સંખ્યા ને સમપ્રમાણ એ મુદ્દો લખો તો શું લખી શકાય b સમપ્રમાણ છે લૂપ ની સંખ્યા જેટલી લૂપ તમે રાખશો એટલા ગણું ચુંબકીય ક્ષેત્ર થાતું જશે

આ લૂપ છે હવે એને વિદ્યુત પ્રવાહ તો આપવો પડશે ને એટલે વિદ્યુત પ્રવાહ માપવા માટે અહીંયા થોડીક જગ્યા રાખી છે એટલે હું અહીંયા થોડીક જગ્યા રાખું ત્યાંથી આપણે વિદ્યુત પ્રવાહ એને આપીશું અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ છે એ આપવા માટેની જગ્યા રાખી ક્યાંથી વિદ્યુત પ્રવાહ આપ્યો તો કે આમાં આકૃતિમાં દર્શાવ્યું છે વિદ્યુત પ્રવાહ તમે આ જગ્યાથી અંદર ઘુસાડો છો આ એ વિદ્યુત પ્રવાહ અહીંથી જાય છે અંદર ગયો આ દિશામાં વહન પામે આ દિશામાં જશે અહીંથી અહીંયા આ રીતે વિદ્યુત પ્રવાહ અહીંથી અહીંયા અને અહીંથી બહાર આવી જશે તો આ પ્રમાણે જો તમે રીંગ દર્શાવો તો આ કેવી રીતે છે તો કે આમ તો બોર્ડમાં છે પણ ખરેખર એની સ્થિતિ આ રીતે છે આ રીતે રીંગ છે આ રીતે પ્રવાહ વહે છે આ રીતે પ્રવાહ વહે તો ઈ દિશામાં હું મારી હાથની આંગળીઓ રાખું ઈ દિશામાં મારી હાથની આંગળીઓ રાખું તો અંગૂઠો જમણા હાથનો આ સાઈડ મારી સાઈડ આવ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ બાજુ દોરી તો કે એ સાઈડ દોરી આ સાઈડ થોડીક તો વણાક વળેલી હોય જ હમણાં આપણે આકૃતિ દોરી હતી ને જો આ જ સ્થિતિ છે એમાં તમે આટલો ભાગ અવલોકન કરો તો આટલો ભાગ અવલોકન કરો હું ઈરેઝરથી કાઢી નાખો એટલે સરસ અવલોકન કરી શકાય જો ઈરેઝરથી થી કાઢો એટલે ખબર પડી જાય એક્ઝેક્ટ કઈ સ્થિતિ થાય તો કે થઈ ગઈ આવી ઈ જ વસ્તુને આ જ રિંગને હું આડી કરી નાખું તો ટેક્સ્ટબુકે આકૃતિ ઈ જ રિંગને આડી કરીને મૂકી છે ને અહીંથી આ દિશામાં જાય અહીંથી આ દિશામાં જાય અહીંથી આ દિશામાં જેમ જેમ બહાર જતું જાય એમ મણાક વધતો જાય ત્યાં સુધી ઓછો હોય જેમ જેમ દૂર જતો જાય એમ મણાક વધતો જશે એકદમ સેન્ટરમાં અહીંયા જે કેન્દ્રનો ભાગ છે અહીંયા જે કેન્દ્રનો ભાગ છે ત્યાં એકદમ સીધી લીટી પછી ધીમે 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 વક્ર વળતી જશે અને છેલ્લે અહીંયા તમને એવું જોવા મળે કે આખા આખા બંધ ગાળા ગોળાકાર રચે છે તો આ થયું વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર તારનું ચુંબકીય ક્ષેત્ર એના જેવું જ એને મળતું આવતું એટલે નેક્સ્ટ ટોપિક જેનું નામ છે સોલેનોઇડ આ એની જ આકૃતિ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત જે વર્તુળાકાર લૂપ છે એની જ બીજી આકૃતિ બતાવી છે એમાં તાર આ રીતે જોડેલો બતાવ્યો છે પુઠ્ઠું મૂકીને બાજુમાં લોખંડની ભૂકી મૂકીને જોવાનું કે અંદર કેવા આટા રચાય છે એ જ આકૃતિ ફરી પાછી અહીંયા દર્શાવી છે તો હવે એને નવા સ્વરૂપે જોવાનું છે નવું સ્વરૂપ એટલે તો સોલેનોઇડ સ્વરૂપ જોતા પહેલા પ્રશ્નો આપણે જોઈ લઈએ જે તમારે ઘરે ટ્રાય કરવાના છે તો આ ટોપિક પર આધારિત આ એક્ઝામ્પલર એક્ઝામ્પલરનો પ્રશ્ન અને નેક્સ્ટ આપણો ટોપિક વર્તુળાકાર લૂપ અને હવે અહીંયા શબ્દ છે સોલેનોઈડ બે માં ફરક શું છે ખબર છોકરાઓ એક સિમ્પલ વાત કરું આપણા ઘરે લેડીઝ આપણા મમ્મી હોય આપણા ભાભી હોય આપણા બેન હોય આપણા ઘરે જે સ્ત્રીઓ છે એ હાથમાં બંગડી પહેરે છે તો એ બંગડી ચાર પાંચ બંગડીઓ હોય લાઈનમાં પહેરી હોય તો દરેક બંગડી છે ને લૂપ કહેવાય દરેક બંગડી છે એ એક લૂપ છે પણ એ બંગડીની બદલે બંગડી ની બદલે જો એ સ્પ્રિંગ પહેરી લે આપડી બોલપેનમાં જે સ્પ્રિંગ આવે તો સ્પ્રિંગ કેવી હોય તો એ જે સ્પ્રિંગ છે ને એને સોલેનોઈડ કહેવાય આ સોલેનોઈડ એટલે શું સ્પ્રિંગ તો સોલેનોઈડ એટલે સ્પ્રિંગ એટલે સ્પ્રિંગ અને બંગડીને જોશો ને તો તમને ખબર પડી જશે બંગડી જ્યાં ચાલુ થાય ત્યાં પૂરી થઈ ગઈ વળી બીજી બંગડી ચાલુ થાય પૂરી વળી ત્રીજી બંગડી ચાલુ થાય પૂરી એક જ આટો એક બંગડી ને એક જ આટો સ્પ્રિંગ તો હળંગ હાઈલી જ આવતી હોય ગુચડા વડેલા જ હોય એ ક્યાંયથી બ્રેક નો થતી તો એક બંગડી પછી બીજી બંગડી છૂટી હોય ત્રીજી છૂટી ચોથી છૂટી પાંચમી છૂટી એની બદલે જોઈએ હળંગ એકબીજા એ જોડાઈને હાઈલી જ આવતી હોય તો એને કહેવાય સોલેનોઈડ ઓલમોસ્ટ સરખું લગભગ સરખું છે થોડુંક જ જુદું છે ગોઠવણી જુદી છે તો જોઈએ એ જ મુદ્દા પાછા શરૂઆત કરવાની છે અલગ કરેલા તાંબાના તાર હવે તાંબુ હોય એવું કમ્પલસરી નથી દસમા લેવલે તાંબુ આપ્યું છે બાકી તાંબુ હોય એવું જરૂરી નથી અગત્યનો શબ્દ છે અલગ કરેલા અલગ કરેલા સ્પ્રિંગ તમે જોશો ને તો સ્પ્રિંગનો એક આટા પછી બીજો આટો પછી ત્રીજો આટો બધા એકબીજાને ચોટેલા નહીં હોય આપણે દબાવીને ચોટાડી દઈએ તો જુદી વાત છે પણ ખરેખર આટા એક પછી બીજો થોડોક છૂટા છૂટા હશે એટલે એના માટે શબ્દ વાપર્યો છે અલગ કરેલ તાંબાના તાર અત્યંત નજીક વિટાળેલા નજીક નજીક જ હોય ખાલી અડે નહીં ને એટલું ધ્યાન રાખવાનું સેજ એમ થા છૂટા રહેવા જોઈએ અડેલા ન હોવા જોઈએ એવા વર્તુળાકાર આટા વડે બનતા નળાકારને નળાકારને શું કહેવાય સોલેનોઇડ કહેવાય આકૃતિ જોવી હોય તો આપણે જોઈએ આ આંતરી પરિમાણમાં છે એટલે સ્પષ્ટ ખ્યાલ ન આવે પણ હું દોરીશ એટલે તમને વધારે ક્લિયરલી ખબર પડી જશે તો આ રીતે જે સડંગ આટા હોય સ્પ્રિંગ હોય તો આને સોલેનોઇડ કહેવાય બરાબર છે આ સોલેનોઇડ છે આકૃતિમાં દર્શાવેલ ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખા હોય આને સમાન છે આકૃતિ 12.4 12.4 એટલે આપણો જે શરૂઆતનો ટોપિક છે એ હવે આકૃતિ અહીંયા હું ફરી પાછી ટેલી કરી દો એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ આકૃતિ તો કે આ ચુંબક આ એન ધ્રુવ આ એસ ધ્રુવ પછી એની ક્ષેત્ર રેખાઓ દોરો એન માંથી બહાર નીકળે એન માંથી બહાર નીકળે અને એસ માં પ્રવેશે આ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થાય ઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને સોલેનોઇડ આ જે સોલેનોઇડ હતો એને સરખાય છે સોલેનોઇડ માં અહીંથી ધારો કે તમે પ્રવાહ દાખલ કરો છો અહીંયા પ્રવાહ મે દાખલ કર્યો અને અહીંયા પ્રવાહ બહાર નીકળે પછી મેં જ્યારે ચુંબકીય ક્ષેત્રનો અવલોકન કર્યું તો એમાં એવું જ થયું કેવું તો કે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળતી હતી આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આ જે આપણે ગજિયા ચુંબકની દોરી એવી જ રીતે સોલેનોઇડ માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે અહીંયા બતાવેલી છે અહીંયા પ્રવાહ દાખલ કરવા માટે શું કરવાનું તો કે પ્રવાહ દાખલ કરવા માટે બહારથી એની સાથે એક બેટરી જોડી દેવાની જે બેટરી અહીંયા જોડેલી છે એટલે એને કારણે પ્રવાહ વહે અને સોલેનોઇડ મુજબ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અહીંયા જગ્યા છે એટલે એને પૂરું દર્શાવેલું છે આપણે અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ છે નહીંતર અહીંયા આપણે આખે આખા ગોળ આટા બતાવો ચુંબક જેવું જ એનું વર્તન છે આગળ વાંચીએ હકીકતમાં સોલેનોઇડ છે એનો એક છેડો ઉત્તર ધ્રુવ હવે જો આ આકૃતિ છે એ સેમ હું અહીંયા સરખાવું જોઈએ અહીંયા નીચે દોરીને સરખાવું તો અહીંયા નીચે દોરતા આકૃતિ આની સાથે સરખાવા માટે અહીંયા દોરું તો આ ચુંબક ગયો એન તરફ અને બાર એન થી એસ તરફ અહીંથી અહીંયા આવે આગળ જશે અહીંયા અંદર પ્રવેશે અહીંયા અહીંથી આવે અહીંથી અહીંયા જાય તો આ જુઓ જી જેવું આમાં છે એવું જ આમાં છે તો કેવાનો અર્થ શું છે તો કે કેવાનો અર્થ એ છે કે અહીંયા એ ધ્રુવ છે અહીંયા એસ ધ્રુવ છે તો એવી જ રીતે તમે સોલેનોઇડમાં એ સમતુલ્ય અહીંયા ધારો કે એ ધ્રુવ લખો છો અને આ એસ ધ્રુવ તો સ્પ્રિંગનો એક છેડો ઉત્તર ધ્રુવ તરીકે બીજીયા ચુંબકની જેમ જ અને બીજો છેડો એની જેમ જ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે તો સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર છે જોવો આ બધી ઓલમોસ્ટ લગભગ એક જ હરખી દિશામાં જાય છે એટલે સોલેનોઇડની અંદર નો વિસ્તાર એમાં આ બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે સમાંતર છે સુરેખ છે અહીંયા આપણે હાઈલાઈટ કરીએ શું કીધું છે સોલેનોઈડ નો અંદરનો વિસ્તાર અંદરના વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર એવી સુરેખા છે જે બતાવે છે કે અંદરના વિસ્તારમાં બધા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો કે એક જ સરખા મૂલ્યનું હોય દિશા એક સરખી મૂલ્ય એક સરખું એટલે કે સોલેરોઇડ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન આ એવું બતાવે છે કે દિશા સરખી છે આ એવું દર્શાવે કે મૂલ્ય દિશા મૂલ્ય બે સરખું હોય તો આખે આખું ક્ષેત્ર કેવું કહેવાય સમાન હોય એવું કહેવાય અને સમીકરણો આની સાબિતી બારમા ધોરણમાં ચેપ્ટર નંબર ચારમાં સાયન્સમાં આવે છે સોલેનોઈડ ની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્રનો નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થો હવે આ શું કહેવા માંગે છે એની વાત કરીએ આ પણ 12મા ધોરણમાં આવતો ટોપિક છે અત્યારે માત્ર ઉલ્લેખ આપ્યો છે ધારો કે આ રીતે સોલેનોઇડ છે આ સોલેનોઇડ છે અને જો તમે એની અંદર એની અંદર કોઈ પણ અહીંયા એક નરમ લોખંડનો ટુકડો આ નરમ લોખંડનો ટુકડો છે આ નરમ લોખંડનો ટુકડો મૂકો છો તો આ નરમ લોખંડી સ્પેશિયલ પ્રકારની ધાતુ છે એ મૂકો તમારે બીજું કંઈ નથી કરવાનું જે પ્રકારે તમે બહાર થી વિદ્યુત પ્રવાહ વેવડાવો છો અને બેટરી સાથે જોડી દીધું છે આ બેટરી સાથે જોડી દીધું છે અહીંયા કી રાખેલી છે કી ચાલુ કરી દીધી છે અને પ્રવાહ વેવડાવો છો જેટલો પ્રવાહ વેવડાવો છો એટલો જ વહેવા દેવો અને એમાં કોઈ ચિંતા નહીં કરવાની પણ જો તમે વચ્ચે નરમ લોખંડ મૂકી દીધું ને તો આપોઆપ એ લોખંડનો ટુકડો ચુંબક બની જશે આ ચુંબક નો હોય ને આની વચ્ચે મૂકી દયો તો એ ચુંબક બની જાય એટલા માટે અહીંયા શબ્દ લખ્યો છે શું કરવા માટે ઉપયોગમાં લેવાય કે નરમ લોખંડ જેવા ચુંબકીય પદાર્થને ગુચડાની અંદર રાખી મેગ્નેટાઇઝ કરી શકાય શું કરી શકાય તો કે શબ્દ લખ્યો છે મેગ્નેટાઇઝ કરવા મેગ્નેટાઇઝ કરવા એટલે ચુંબક બનાવવા આ રીતે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ શા માટે ઇલેક્ટ્રો શબ્દ વાપરો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિસિટી વહેવડાવીને તમે આને ચુંબક બનાવ્યો મેગ્નેટ બનાવ્યો એટલા માટે એને શું નામ આપ્યું ઇલેક્ટ્રોમેગ્નેટ તો આ સોલેનોઇડ ની મદદ થી આવા ઇલેક્ટ્રોમેગ્નેટ પણ બનાવી શકાય તો આ સોલેનોઇડ અને વર્તુળ આકાર લૂપ ઓલમોસ્ટ એકબીજાને મળતી આવતી રચના મે કહ્યું એક પછી બીજી બંગડી પછી ત્રીજી બંગડી હોય તો એને લૂપ કહેવાય પણ એની બદલે સ્પ્રિંગ હોય સતત એક આરે વીટરાયેલી એક જ ટુકડો હોય ને જે ગોળ ગોળ ફરીને આગળ જતો હોય તો એને કહેવાય સોલેનોઇડ બે વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એક જ સરખી દિશામાં હોય સરખા મૂલ્યનું હોય છે તો આ થઈ સોલેનોઇડની વાત એની સાથે સંકળાયેલા થોડા પ્રશ્નોને જોઈએ જેના સોલ્યુશનની ચર્ચા આપણે એપ્લિકેશનમાં કરીએ છીએ સ્વાધિનો પ્રશ્ન છે એના પછી એક્ઝામ્પલરનો પ્રશ્ન એક્ઝામ્પલરનો अगेन પ્રશ્ન એક્ઝામ્પલરનો પ્રશ્ન એક્ઝામ્પલરનો अगेन પ્રશ્ન અને આ બધ દરેક પ્રશ્નોના સોલ્યુશન તમે જાણો છો એ મુજબ આપણી એપ્લિકેશન જેના સ્ટેપ્સ આ મુજબ તમે અનુસરી અને એપ્લિકેશનમાં સોલ્યુશનની ચર્ચા તમે માણી શકો છો થેન્ક યુ જય હિન્દ